അത് പിങ്കിന് ആ പിന്നില്ലല്ലോ કેટલી વાર કરી સર Hello. The Bluetooth is ready to pair. Bluetooth. Hello. Screen par dekha ja. Yes, sir. ઓકે ચલો આપણે વાત કરીએ આપણે કાલે એનજીએસ કોમના દાખલા કાલે એનજીએસ કોમના દાખલા શીખ્યા હતા ને અવરોધ બિદ્દારીના બરાબર હવે હું તમારે વાત કરું એક સેકન્ડ ખાસ કરીને દેખો પહેલું દેખો છોકરા અહીંયા હેલો અવાજ આવે છે બધાને હા સર ઓકે ચલો આપણે અહીંયા તમને સ્ક્રીન દેખાય છે મુજે ફેરું છે સ્ક્રીન દેખાય છે હા સર ઓકે ચલો હા સર ઓકે ચલો 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 બધા મ્યુટ થઈ જાઓ હા મ્યુટ થઈ જાઓ 22 જણા એડમિશન છે બીજા વેઇટિંગમાં છે ઓકે એડમિટ ઓલ તમે એક શબ્દ સાંભળ્યો હતો ગઈકાલે જનનીક પ્રતિકૃતિ જેને આપણે ક્લોન કહેવાય બરાબર જનનીક પ્રતિકૃતિ ફક્ત એની માટે શબ્દ વપરાય કે અમીબા પોતાના જેવા જ બાળ અમીબાનું નિર્માણ કરતું હોય એટલે કે તમે મોર્ફોલોજીકલી તમે દેખો ત્યારે બાહ્યાકાર દ્રષ્ટિએ દેખો તો એ સમાન રચના ધરાવે અને જનનીક રીતે પણ દેખો એનામાં જે જીનેટિક કેરેક્ટરિસ્ટિક છે એઝ ઇટ ઇઝ હોય બરાબર તે ફક્ત અલિંગી પ્રજનન એટલે આપણે વાત કરીએ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટેની બરાબર તો એમાં ફક્ત દેખવા મળે અને જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ક્લોન ખાસ યાદ રાખવાનું બરાબર નીટ માટે મોસ્ટ એમ્પી છે બાહ્યાકરણ અને જનનીક રીતે સમાન સજીવો માટે એક શબ્દ વપરાય છે જેનું નામ છે જનનીક પ્રતિકૃતિ ઓકે ચલો આપણે વાત કરીએ હવે અલિંગી પ્રજનનની Some people are waiting for you. Okay. ખાસ કરીને વાત કરવાની તમને ખબર જ છે કે અલિંગી પ્રજનનની જે રચનાઓ કરીએ તેમાં તમને પહેલી જ તમને રચના સમજાઈ હતી જેને કહેવાય બડિંગ બરાબર પહેલું આપણે ભણ્યા હતા ફિઝન એટલે કે ભાજન કહેવાય બીજું ભણ્યા હતા બડિંગ જેને આપણે કલિકા સર્જન કહીએ ત્રીજું ફ્રેગમેન્ટેશન જેને અવખંડન કહીએ ચોથું પુનઃસર્જન જેને રીજનરેશન કહીએ અને પાંચમો છેલ્લો પ્રકાર છે ખાસ કરીને યાદ રાખવાનું વેજેટેટિવ પ્રોપાગેશન જેને આપણે કહીએ છીએ વાનસ્પતિક પ્રજનન બરાબર બધાને અવાજ સંભળાઈ રહ્યો છે હા સર ઓકે હું શું બોલ્યો ખબર પડી હાઉ મેની ટાઈપ્સ ઓફ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેટલા પ્રકારના એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હોય બોલો દર્શિત પરિક્રિયા પટેલ પ્રાંજલ તમે ફેસ દેખાડો એવું રાખો આમ તમે એવું બિહેવ ના કરો કે મને દેખાતું નથી
એટલે કોણ બતાવશે છોકરાઓ? બધા દેખે છે ને એકબીજા સામે, કોણ બતાડશે? એવું ના બતાડો કે ફેસબુક અહીંયા આપણે ઝૂમ માં દેખાતું નથી, બધાની આંખો ને બધું જ દેખાય કે કોની આંખ ક્યાં જાય છે, કોણ બુક માં દેખે છે. આ સૌથી સારામાં સારો છે. ચલો તરન્નુમ બતાવો. ભાજન, કલિકા સર્જન, પુનઃ સર્જન, બીજાણુ નિર્માણ, વનસ્પતિ પ્રજનન. વેરી ગુડ, તમને અવાજ ક્લીન આવી રહ્યો છે ને? બહુ સારું. ચલો હવે આપણે વાત કરીએ છોકરાઓ, ખાસ કરીને બહુ શાંતિથી સમજજો. હવે જે હવે આપણે શાંતિથી સમજીએ, ખાસ કરીને તમે દેખજો, આ તમને જે બતાડી હતી આકૃતિ ઈસ્ટની છે. અને છોકરાઓ, ઈસ્ટની અંદર જે ગ્રીન કલરની તમને ફિગર દેખાઈ રહી છે, ઈસ્ટમાં કેવું થાય? ઈસ્ટની અંદર કલિકા સર્જન તો થાય જ છે, અમીબામાં દ્વિભાજન છે, બરાબર. તમને હાઇડ્રાની ફિગર તમે દેખેલી છે? જો તમને બતાડું, બરાબર, તમને પીપીટી મસ્ત બનાવીને મોકલી આપીશ, તમે દેખજો ખાસ, બરાબર. હું તમને બતાડું, એક આપણે ખાલી ફિગર માટે એક ઇંગ્લિશ મીડિયમનું દેખવાનું રહેશે. તમને ખાલી ફિગર દેખાડું, પહેલા થોડી દેખી લો. આ મેં તમને વાત કરી ઈસ્ટની, તમને સ્ક્રીન પર દેખાય છે ઈસ્ટની ફિગર? હેલો, ઈસ્ટની ફિગર દેખાઈ રહી છે? છોકરા, તમે ઈસ્ટની ફિગર દેખો તો જો બાહ્ય કલિકા સર્જન દેખવા મળે, બરાબર, બાહ્ય કલિકા સર્જન. ઓકે, ચલો મને દેખાય છે. જો બાહ્ય કલિકા સર્જન તમને દેખવા મળે, બરાબર, આ તમે દેખો છો બાહ્ય કલિકા સર્જન. અહીંયા તમે એક જગ્યા દેખવા, જગ્યા છે એને કેવિટી કહેવાય, બરાબર, એક ખાલી જગ્યા જેને ગુજરાતીમાં ખાંચ કહેવાય. આ ખાંચથી ઈસ્ટ છૂટું પડે. અમીબાની અંદર શું થતું? અમીબા કોઈ દિવસ મૃત્યુ પામે નહીં, અમીબામાંથી ફક્ત અમીબાનું નિર્માણ થતું હોય, બરાબર. એટલે અમીબા પોતાના શરીરના સજીવમાંથી બીજા શરીરનું નિર્માણ કરતું હોય, જ્યારે ઈસ્ટની અંદર આવું નથી. ઈસ્ટની અંદર તમે દેખો તો બાહ્ય કલિકા સર્જન દેખવા મળે, એટલે પોતે એક ઈસ્ટ તો રહે છે, એમાંથી નવી ઈસ્ટનું નિર્માણ થતું હોય છે. તમને શૃંખલા દેખાય છે ઈસ્ટની, ચોથા નંબરની ફિગર દેખો, જેમાં તમને ઈસ્ટની શૃંખલા દેખાઈ રહી છે, બરાબર. અમીબાની અંદર આવું નતું, આ જે મુખ્ય ઈસ્ટ હતું, આ રહ્યું, જે નીચેનું ઈસ્ટ છે, એમાંથી જ બીજા નવા અમીબા મળતા હતા, બરાબર. આ તો એઝ ઇટ ઇઝ રહે છે, એમાંથી પાછું આ તમે દેખો તો ત્રણે ત્રણ ઈસ્ટનું નિર્માણ થાય છે, એટલે આને કલિકા સર્જન કહેવાય. હવે આપણે વાત કરીએ, બરાબર, એન્ડોજીનિયસ બડિંગ એટલે અંતકલિકા સર્જન. તો તમને સચ્છિદ્રમાં દેખવા મળે અંતકલિકા સર્જન, શેમાં દેખવા મળે? સચ્છિદ્રની અંદર, બરાબર. એમાં સચ્છિદ્રની અંદર જો મીઠા પાણીની વાત કરીએ, મીઠા પાણીની જે વાદળીઓ છે, સચ્છિદ્રને આપણે કહીએ વાદળીઓ, બરાબર, એમાં સ્પોન્જીલા નામની વાદળી અને ખારા પાણીની વાદળીની વાત કરીએ તો સાયકોન નામની વાદળી દેખવા મળે. તો ખાસ યાદ રાખવાનું, જો મીઠા પાણીની વાદળી આવે તો એને આપણે સ્પોન્જીલા કહીએ, અને ખારા પાણીની વાદળી આવે તો તેને સાયકોન કહીએ. તો તમને બે સચ્છિદ્રના ઉદાહરણ યાદ રહી ગયા. ખાસ કરીને બંનેની અંદર તમને ખબર છે, ખાસ યાદ રાખવાનું, હાઇડ્રા અને ઈસ્ટની અંદર છોકરાઓ બાહ્ય કલિકા સર્જન દેખવા મળે, જ્યારે અંતકલિકા સર્જન ફક્ત સચ્છિદ્રમાં જ દેખવા મળતું હોય છે, યાદ રહેશે? ચલો હવે હું તમને ફરીવાર શીખવાડું, બહુ સરસ સમજવાનું છે. ખાસ કરીને પહેલેથી તમે વાત કરું, અહીંયા તમને થોડું થોડું દેખાશે, ખાસ કરીને દેખજો. પહેલું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના પ્રકાર છે, પહેલું ભાજન. ભાજનની અંદર પણ, હેલો, ભાજનની અંદર પણ અવાજ સંભળાય છે બધાને? યસ સર. ઓકે, તમને ફિગર દેખાઈ રહી છે? યસ સર. ઓકે, હવે તમે ખાસ કરીને દેખો છોકરાઓ, પહેલું આ છે ભાજન. ભાજનની અંદર તમે દેખો કે સરળ દ્વિભાજન, બહુભાજન અને પ્લાઝ્મોટોમી, આ ત્રણ નવો વર્ડ તમારા માટે છે. ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનનનો પહેલો પ્રકાર કયો? તો કે ભાજન. ભાજનની અંદર કેટલા પ્રકાર? કે ત્રણ. કયા કયા? દ્વિભાજન, બહુભાજન અને પ્લાઝ. અવાજ આવે છે કોકના ત્યાં? કોણ છે? આપણે એને મ્યુટ કરી નાખીએ. ઓકે, હવે સાંભળજો ખાસ કરીને. ભાજનની તમને વાત કરું તો કે ભાજનના ત્રણ પ્રકાર કયા કયા? તો કે સરળ ભાજન, બહુભાજન અને પ્લાઝ્મોટોમી. ગુજરાતીમાં પ્લાઝ્મોટોમી જ કહેવાય, બરાબર. અને સરળ દ્વિભાજનની અંદર પણ તમે દેખો બાઇનરી ફિઝન લખ્યું છે, જેને ભાજન કહેવાય, બરાબર. આ ભાજનની અંદર પણ સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન
બરાબર ટ્રાન્સફર્સ ફી જો ટ્રાન્સફર્સ અને ઓબ્લિક દ્વિભાજન તમે અહીંયા દેખો હું તમને બતાડું આ તમને દેખાય છે છોકરાઓ અમીબા બરાબર હવે આ તમને દેખાય છે ટ્રાન્સફર્સ બહુભાજન આ ટ્રાન્સફર્સ દ્વિભાજન આ શેમાં દેખાય છે તમને પ્લેનેરિયા પેરામિસિયમ અને ડાયટમ્સ ડાયટમ્સ નામ સાંભળ્યું હશે બરાબર શેમાં સ્ટાન્ડર્ડ 11th ની અંદર સેકન્ડ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટરમાં વેરી ગુડ એમાં ડાયટમ્સમાં પણ આવું જોવા મળે આપણે જેને શું કહેતા હતા રેડ ટાઇડ્સ કહેતા હતા નહીં ગોલ્ડન આલ્ગી સાપુ સોનેરી લીલી બરાબર ને સાબુના દાણા જેવી રચના આઇટમ્સ પૃથ્વી હા પૃથ્વી પરનું આઇટમ્સ વેરી ગુડ એમાં ટ્રાન્સફર્સ એટલે આડા અક્ષે તમે દેખો તો ત્રીજા નંબરની ફિગર દેખાય છે આડા અક્ષે ફાટે આ તમે દેખાય ટ્રાન્સફર્સ ફિગર જો આડી વચ્ચેનું ટ્રાન્સફર્સ જેને આપણે આડો છેદ લઈએ વચ્ચેથી વિભાજન થાય હવે આપણે વાત કરીએ લોન્ગિટ્યુડિનલ ફિઝન અનુપ્રસ્થ અક્ષે જેનું દ્વિભાજન થતું હોય તેવા ઉદાહરણ કયા તો તમને ખબર જ છે યુગ્લિના અને વોર્ટિસેલા યુગ્લિયાની ફિગર દેખાય છે આ તમને કેવિટી વચ્ચે વચ્ચે ધીમે ધીમે ઊંડી ઉતરતી જશે બરાબર અને યુગ્લિના ડિવાઈડ થતી જશે જો આ યુગ્લિના તમે દેખો અક્ષથી વિભાજન થાય છે અને બે યુગ્લિનામાં પરિણમે છે એટલે આને અનુપ્રસ્થ અક્ષ કહેવાય અને ઓલું લોન્ગિટ્યુડિનલ હતું છોકરાઓ આ જે હતું ટ્રાન્સફર્સ એને આયામ અક્ષ કહેવાય જો આયામ અક્ષ હોય તો પ્લેનેરિયા પેરામિસિયમ ડાયટમ્સ અને જો અનુપ્રસ્થ હોય બરાબર લોન્ગિટ્યુડિનલ તો એ શેમાં થતું હોય યુગ્લિના અને વોર્ટિસેલા આ ખાસ યાદ રાખજો બરાબર બહુભાજન તમને શીખવાડેલું જ છે કે અમીબાને પોતાને અનુકૂળ પરિસ્થિતિ નથી આવતી તેથી તે પોતાના પગ પાછા ખેંચી લે છે અને તેની આજુબાજુ ત્રિસ્તરીય દિવાલનું નિર્માણ કરે છે જેને આપણે કોસ્ટર્ન કહીએ છીએ ઇંગ્લિશમાં એને સિસ્ટ કહેવાય ખબર પડી ગઈ છોકરાઓ ઓકે હવે છોકરાઓ ખાસ કરીને ફિગર દેખવાની છે આ તમને દેખાય છે હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની રચનાઓમાં એમાં તમને વાત કરું બીજાણુ નિર્માણની પહેલું તમે શીખી ગયા સરળ ભાજન દ્વિભાજન બહુભાજન બીજું તમે શીખી ગયા કલિકા સર્જન અંતકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જન અંતકલિકા સર્જન શેમાં થાય શરીરની અંદર શેમાં થાય સચ્છિદ્રમાં ઓરીફેરામાં અને બાહ્ય કલિકા સર્જન શેમાં થાય બતાવો ઈસ્ટ અને હાઇડ્રામાં વેરી ગુડ હવે આપણે વાત કરીએ છોકરાઓ ખાસ કરીને એક બીજાણુની હવે ત્રીજો ચોથો પ્રકાર છે બીજાણુ નિર્માણ પહેલું ભણ્યા ભાજન બીજું કલિકા સર્જન હવે ત્રીજો પ્રકાર ભણીએ છે બીજાણુ નિર્માણ બીજાણુ નિર્માણની અંદર તમે દેખો છોકરાઓ પહેલી જે ફિગર આપી છે ખાસ કરવાની છે તમારે બરાબર અલિંગી પ્રજનનની રચના છે બીજાણુ નિર્માણ આ તમને જો અહીંયા તમને ક્લેમિડોમોનાસ દેખાય છે ક્લેમિડોમોનાસ એ નંબરની ફિગર બરાબર એમાં તમને દેખો ખાસ કરીને આ દેખજો ફિગર એમાં બંને અલગ અલગ બિંદુઓથી બંને અલગ અલગ કસાઓનું નિર્માણ થાય છે અને કસા હોય તો તમને ખબર જ છે કસાને આપણે કહીએ ફ્લેજીલા જો કસા હાજર હોય તે ચલિત હોય જો કસા ગેરહાજર હોય તો એ અચલિત હોય ચલિતને આપણે મોટાઈ કહીએ અચલિતને આપણે નોન મોટાઈ કહીએ એટલે આ કસાધારી બીજાણુઓ છે અને જો કસા ગેરહાજર હોય તો તેને આપણે કસા વિહીન બીજાણુઓ કહી શકીએ તો કસાધારી બીજાણુઓના ઉદાહરણ આવે જ્યુસ સ્પોર્ટ્સ એટલે ઉદાહરણ ખાસ કરીને તમારે યાદ રાખવાના છે છોકરાઓ ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ યાદ રહેશે તમને બરાબર એવા ને વાત તમને બીજાણુ તમને છોકરાઓ ફિગર બતાડું ખાસ કરીને દેખજો ફિગર જો આ બીજી તમને ફિગર દેખાડું છું આ બંને ચલ બીજાણુઓ જ છે પણ તમે ફિગર ખાસ દેખજો જો આની અંદર જે બે કસા અલગ અલગ બિંદુઓથી નિર્માણ પામે છે ત્યારે યુલોથ્રિક્સ નામનું છે યુલોથ્રિક્સમાં જે ઝૂસ્પોર છે એટલે કે ચલ બીજાણુ છે એની તમે શું કહેવાય ફ્લેજીલા દેખો એક જ બિંદુઓથી તેનો ઉદ્ભવ થાય છે બરાબર અને એની અંદર પાયરેનોઇડ નામના અણુ આવેલા હોય છે દેખાય પાયરેનોઇડ્સ નામના પ્રોટીન તત્વો આવેલા હોય છે તેની અંદર ક્લોરોપ્લાસ્ટ પણ હોય છે ક્લેમિડોમોનાસ શું છે છોકરાઓ કોણ કહેશે ક્લેમિડોમોનાસ કોનું ઉદાહરણ છે લીલ ઓકે અને લીલ હોય તો તે પોતે સ્વયંપોષી હોય બરાબર અને સ્વયંપોષી હોય એટલે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય તો ભગવાને તેની અંદર રચના શેની આપેલી હોય ક્લોરોપ્લાસ્ટની અને આ જે છે બસ
અને આ જે રચના આપેલી છે એ કણી બીજાણુ ની તો છે જ, પણ એ કણી બીજાણુ ચલિત નથી છોકરાઓ. ચલ બીજાણુ ચલિત છે અને કણી બીજાણુ અચલિત છે. એટલે આપણે કહીએ છીએ આ પેનિસિલિયમ ની ફિગર છે. શેની ફિગર છે? પેનિસિલિયમ. એટલે આપણે કહી શકીએ છીએ કે પેનિસિલિયમ નામની ફૂગમાં કણી બીજાણુ હોય છે, જયારે ક્લેમિડોમોનાસ નામની લીલમાં ચલ બીજાણુ હોય છે. બોલો, ફિગર બધા ખાવા પડી ગઈ? ઓકે, ચલો ફરીવાર વાત કરીએ. એક્ઝામ માં પૂછે આ ફિગર કોની છે તો શું કહેશો? એલી એ નંબર ની ફિગર કોની ફિગર કહેવાય? અને કો પહેલી ફિગર કોની છે છોકરાઓ? ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ માં શું તમને હાઇડ્રા ની દેખાય છે અને હાઇડ્રા ની ઉપર તમને વળાંકો બધા દેખાય છે, સૂત્રાંગો કહેવાય. બરાબર, હાઇડ્રા ની બાજુમાં તમને દેખાય છે કલિકા સર્જન, એ કલિકા સર્જન કહેવાય. અને ચોથા નંબર ની ફિગર છે એ વાદળીમાં અંતકલિકા. મેં તમને શીખવાડી દીધું છે, જો બાહ્ય કલિકા અહીંયા ચોપડીમાં લખ્યું નથી, ખાસ સાંભળજો. હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન અને વાદળીમાં અંતકલિકા સર્જન. બરાબર, આ જે તમને ત્રાકાકાર આ જે તમને દેખાય છે તમને ફિગર બતાડું, ખાસ કરીને તમને એક સેકન્ડ ધ્યાન હું તમને બતાવું, ખાસ દેખજો. દેખજો, તમને ફિગર નું નામ નિર્દેશન કરીને બતાડું ખાસ. બરાબર, હવે તમે દેખજો ખાસ કરીને, અવાજ આવે છે કોક ના રે ભાઈ. આ જે રચના છે બહારનું છે, આ તમને જે ગ્રીન કલર નું દેખાય છે બાહ્ય આવરણ કહેવાય, એની અંદર જે આ બ્લુ કલર નું દેખાય છે અંત આવરણ કહેવાય, અને જે પીળા કલર ના જે ખાંચાકાર દેખાય છે એને સ્પિક્યુલ્સ કહેવાય. બરાબર, સ્પિક્યુલ એ જ નામ છે ઇંગ્લિશમાં, એનું સ્પિક્યુલ જ કહેવાય, ત્રાકાકાર જેવી રચના, કાંટા જેવી રચના. ચોથું ઉપરનું છે એને માઇક્રોપાઇલ કહેવાય, અને અંદર એવા કોષો આવેલા છે બ્લુ કલરના, જે કોષો વિભાજન પામીને નવા કોષોનું નિર્માણ કરતું હોય, જેને આર્કિયોસાઇટ્સ કહેવાય. ફરી તમને બતાડું, અહીંયા તમારી ચોપડીની અંદર ફિગર બતાડું. આ જે તમને છીકણી કલર દેખાય છે, બરાબર, એને શું કહેવામાં આવે? સ્પિક્યુલે. એને સ્પિક્યુલે કહેવાય. બરાબર, આ ઉપરનો જે એન્ડ છે, ખુલ્લો ભાગ છે, એને માઇક્રોપાઇલ કહેવાય. અંદર જે છીકણી કલરના જે કોડ દડા જેવી રચના છે એને આર્કિયોસાઇટ્સ કહેવાય, અને આર્કિયોસાઇટ્સ નામની રચના કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે તમને પૂછે કે અલિંગી પ્રજનનની રચનામાં શું શીખ્યા, તો કે ચાર એક્ઝામમાં બે માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે અલિંગી પ્રજનનની રચનાઓ વિશે નોંધ લખો, તો તમારે ચાર વસ્તુ લખવાની. કઈ લખવાની? ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ, પેનિસિલિયમના કણી બીજાણુઓ, હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન, અને વાદળી એટલે કે સ્પોન્જીલામાં કે યુ સ્પોન્જીયામાં કે સાયફોનમાં કે સછિદ્રમાં અંતકલિકા સર્જન. બોલો, ક્લિયર? ઓકે, ચલો. ઓકે, અવાજ સંભળાય છે? ક્લિયર, જોરદાર. ઓકે, ચલો પહેલી ફિગર નું નામ નિર્દેશન કોણ કરશે? પહેલી ફિગર નું નામ નિર્દેશન કરો. ચલો પહેલી ફિગર બતાડો. ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ ના શું? ચલ બીજાણુ. ઓકે, બીજી ફિગર?
પેનિસિલિયમ ના કણી બીજાણુઓ. પેનિસિલિયમ કણી બીજાણુઓ, વેરી ગુડ. ત્રીજી ફિગર આપણે બીજા કયા નામે ઓળખીએ? ઓકે, વેરી ગુડ છોકરાઓ. બસ આ ખાસ યાદ રાખો ને, અલિંગી પ્રજનન રચનાઓ બરાબર. ખરેખર તમને ડિટેલમાં આપણે કરવાના છીએ, ચોપડી માં ડિટેલમાં આપેલી નથી બરાબર. એની નીચેનો પેરેગ્રાફ હું તમને બતાડું, તો ખાસ દેખજો. જેમાં આપણે વાત કરેલી છે ઓલરેડી, જેને આપણે કોષ્ઠન અને બીજાણુ નિર્માણ કહે છે બરાબર. આ કોષ્ઠન અને બીજાણુ નિર્માણ શીખવાડી દીધેલું છે. ચલ બીજાણુ પણ શીખવાડી દીધા, કોણી બીજાણુ પણ શીખવાડી દીધા બરાબર. હવે આપણે વાત કરીએ ખાસ કરીને ચોથો પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન બરાબર. વાનસ્પતિક પ્રજનન પણ અલિંગી પ્રજનન નો એક ભાગ છે. તો પૂછે અલિંગી પ્રજનન માં કયા કયા પ્રકારના પ્રજનન ની વાત થાય, તો શું કહેશો? પહેલું આવશે ભાજન, બીજું કયું આવશે? કલિકા સર્જન. ત્રીજું કયું આવશે? પુનઃસર્જન. ત્રીજું આપણે કયું શીખવાડ્યું? પુનઃસર્જન શીખવાડવાનું બાકી છે. ઓકે, શીખવાડી દઈએ. જો તમને ફિગર દેખાડું પુનઃસર્જન ની. પુનઃસર્જન કરતા પહેલા આપણે અવખંડન ની વાત કરી નાખીએ. અવખંડન શેમાં દેખવા મળે? એટલે કે અવખંડન એ સ્પાયરોગાયરા નામની લીલમાં દેખવા મળે બરાબર. સ્પાયરોગાયરા પોતે એક તંતુમય લીલ છે. આ વચ્ચે સેપ્ટા કહેવાય, જેમાંથી એનું અવખંડન થાય બરાબર. છોકરા ચોથું પણ યાદ રાખજો, નીટ વાટા. હવે અહીંયા વાત કરી જ નાખું છું. તમે નામ સાંભળ્યું છે કુડમલી પ્યાલો? નામ સાંભળ્યું છે કુડમલી પ્યાલો? હા સર. શેમાં? દ્વિઅંગીમાં. દ્વિઅંગીમાં તમે ઉદાહરણ દેખ્યું તો માર્કિન્સિયા. એ માર્કિન્સિયાની તમે રચના દેખો, હું તમને બતાડું ઇન્ટરનેટ પર, તમને બતાડું દઉં એટલે તમને યાદ આવી જાય કે આ સર ફિગર દેખેલી છે. બરાબર. છોકરા બ્રાયોફાઇટ ની ફિગર દેખો એનસીઆરટી ની, હું તમને બતાડું. તમે આવી ફિગર દેખેલી જ પેલા ક્યાંક? આવી ફિગર આજ મેં અહિયાં જે ઝૂમ કરેલી છે? યસ સર. આ ફિગર પૂજન્યુ ધાનીધર ને ધાનીધર. હા ઓકે, હું બતાડું તો તમને કદાચ સ્ક્રીન પર. ઓકે જો, બતાડું તમને આ ફિગર તમને દેખાશે. જો હવે દેખાય સ્ક્રીન ઉપર, એમાં જો લખ્યું છે ગેમમાં કપ, દેખાય કુડમલી પ્યાલો? હા, કુડમલી પ્યાલો છે ને એ પણ શું છે? અલિંગી પ્રજનન નો પ્રકાર જ છે બરાબર. એને સ્પેશિયલ દ્વિઅંગીમાં દેખવા મળે. હવે તમને ફરી એક નીટ માટે યાદ કરાવી દઉં, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં ફરક શું? કે દ્વિઅંગીના જે મેઇન સ્ટેજ હોય, મેઇન મુખ્ય તબક્કો વાત કરીએ તો કયો તબક્કો હોય? જન્યુજનક. ત્યારે ત્રિઅંગીનો જે મુખ્ય તબક્કો હોય એ સ્પોરોફાઇટિક, એટલે બીજાણુજનક તબક્કો હોય. આ બંનેમાં ખાસ તમારે યાદ રાખવાનું કે દ્વિઅંગીનો મુખ્ય તબક્કો કયો? જન્યુજનક. અને ત્રિઅંગીનો મુખ્ય તબક્કો કયો? બીજાણુ. વેરી ગુડ. અને બીજે ખાસ યાદ રાખવાનું, દ્વિઅંગીની વાત કરતા હોય ત્યારે જે દ્વિઅંગી છે બરાબર, એની અંદર મૂળની રચના મૂલાંગોમાં થયેલી હોય, જ્યારે ત્રિઅંગીમાં મૂળ એ ખરેખર સાચું મૂળ જ હોય બરાબર. દેખો દ્વિઅંગી ની અંદર મૂળની રચના મૂલાંગોમાં થયેલી હોય, જયારે ત્રિઅંગીમાં મૂળની સાચી રચના હોય. આ તમે ભણી ગયેલા હશો બરાબર. હવે આપણે વાત કરીએ કુડમલી પ્યાલો. એ કુડમલી પ્યાલો પણ એ શું છે? અલિંગી પ્રજનનનો પ્રકાર છે. જો તમને અહીંયા ફિગર દેખાય છે વનસ્પતિની ઉપર, કુડમલી પ્યાલો તમને દેખાય છે, દેખાય છે ઉપર કપ જેવી રચના, અને ગેમમાં કપ કહેવાય
જા દેખો દેખાય છે રચના? ઓકે, એટલે પહેલો પ્રકાર. ઓકે બરાબર. હવે આપણે વાત કરી અવખંડની, વાત પૂરી કરી નાખી. અવખંડન સ્પાઇરો ગાયરામાં દેખવા મળે છોકરાઓ, દ્વિઅંગીમાં દેખવા મળે, ત્રિઅંગીમાં દેખવા મળે, બરાબર, સચ્છિદ્રમાં પણ દેખવા મળે અને લીલમાં પણ દેખવા મળે. હવે આપણે વાત કરીએ પાંચમા નંબરનો પ્રકાર પુનઃસર્જન. પુનઃસર્જન શેમાં થાય? તો કે પ્લેનેરિયા એટલે પટ્ટીકૃમિ અને સ્ટારફિશ એટલે તારા માછલીમાં દેખવા મળે. જો તમે દેખો, તમને બતાડું, પ્લેનેરિયા પટ્ટીકૃમિને તમે કાપો તો ફરી ઉગી જાય, બરાબર. જો ત્રણ ભાગમાં આપણે બે ભાગમાં વિભાજિત કરીએ, ઉપરનો નાનો ભાગ એટલે મુખથી, તેનું નિર્માણ પાછળથી થશે, અને જો તેને પાછળથી કાપીએ તો તેનું નિર્માણ આગળથી થશે. તો પ્લેનેરિયા નામની પટ્ટીકૃમિમાં તમને પુનઃસર્જન દેખવા મળે છે. અવખંડન શેમાં દેખવા મળે છે? તો કે દ્વિઅંગી, ત્રિઅંગી અને કેટલીક લીલ અને ફૂગમાં, સચ્છિદ્રમાં, બરાબર. પુનઃસર્જન શેમાં દેખવા મળે? તો કે પ્લેનેરિયા અને તારા માછલીમાં. જો તારા માછલી તમને હાઇડ્રામાં પણ દેખવા મળે છોકરાઓ, દેખો, બરાબર, તારા માછલીમાં પણ દેખવા મળે. ખબર પડી? ચલો હવે તમારે મને પહેલો, ઓકે, હવે હું તમને એક વસ્તુ બતાડું, એ તમારે મને ખાલી તમારે કહેવાની છે, બરાબર. હું લખીશ અને તમારે બોલવાનું છે. એક સેકન્ડ ચાલુ રાખજો. ચલો છોકરા, આપણે વાત કરીએ. હું લખું છું અહીંયા, બરાબર. ચલો પહેલું શું લખીશ? દ્વિભાજન શેમાં દેખવા મળે? દ્વિભાજનમાં કેટલા પ્રકાર પડે બોલો? સરળ અને બોલો અવિભાજન. ઓકે ચલો, પછી બીજું શું શીખ્યા? શું શીખ્યા? કલિકા સર્જન. ઓકે વેરી ગુડ, કલિકા સર્જન. ઓકે ચલો, ત્રીજો અવાજ આવે છે. ઓકે ચલો, ત્રીજો પ્રકાર કયો શીખ્યા? વનસ્પતિ અવખંડન. ઓકે ચોથો પ્રકાર કયો શીખ્યા? પુનઃસર્જન. ઓકે પાંચમો પ્રકાર કયા શીખ્યો? વનસ્પતિક પ્રજનન. બરાબર, પછી શું શીખ્યા? છઠ્ઠો પ્રકાર. હજી એક બાકી છે, મેં તમને શીખવાડ્યું છે, એટલે દ્વિઅંગી માં કુલ આવડે. ચલો હવે મને કલિકા સર્જન ની અંદર પણ બે પ્રકાર શીખ્યા, કયા કયા? અંત અને બાહ્ય. અવખંડન માં કોનું ઉદાહરણ શીખ્યા? સ્પાઇરો ગાયરા. પછી લીલ. પછી કેટલી? પછી દ્વિઅંગી, ત્રિઅંગી અને ત્રિઅંગી. વેરી ગુડ. ચલો પુનઃસર્જન શેમાં દેખ્યા? વેરી ગુડ, માછલી, બરાબર. અને કોક બોલ્યું હાઈડ્રા. વેરી ગુડ, આ ત્રણ તમને ખાસ યાદ રહી ગયા. વનસ્પતિક પ્રજનન બાકી છે, કુરમલી પ્યાલો શીખી લીધું. કુરમલી પ્યાલો કોનું ઉદાહરણ છે? કઈ વનસ્પતિ માં આવે કુરમલી પ્યાલો? દ્વિઅંગી. વેરી ગુડ, દ્વિઅંગી માં ઉદાહરણ કહ્યું. માર્કેન્શિયા. વેરી ગુડ. ઓકે તમને આટલું ખબર પડી ગઈ પાક્કું, બરાબર.
હવે હવે ખાસ કરીને છેલ્લો પ્રકાર વાત કરીએ, વાનસ્પતિક પ્રજનન. મોસ્ટ ટાઈમ જે વાનસ્પતિક પ્રજનન પણ અલિંગી પ્રજનન નો પ્રકાર છે, બરાબર. એમાં તમે દેખો તો આ તમને પહેલા દેખાય છે બટાકા, તો બટાકાની અંદર આંખો દેખવા મળે અને બટાકાની અંદર અંકુરિત આંખ. હેલો, બટેકાની અંદર આંખો પણ દેખવા મળે અને બટેકાની અંદર અંકુરિત આંખ કલિકાઓ પણ દેખવા મળે. એટલે પૂછે તો કે વાનસ્પતિક પ્રજનનમાં બટેકા શેનું ઉદાહરણ છે, તો કે બટેકાની આંખ, બરાબર. હવે તમે બીજું દેખો આદુ, આદુ શેનું ઉદાહરણ છે કે આદુની ગાંઠા મૂળી. આદુની ઉપર તમે દેખો તો ઉપર ગાંઠ અને આંતરગાંઠ આવેલી હોય, બરાબર, જેમાંથી આપણે કટકા કરીને તોડીએ એને ગાંઠ કહેવાય. એની અંદર કલિકાનું નિર્માણ થાય અને તેમાં તમને નાના નાના રાઇઝોમ્સ દેખવા મળે. રાઇઝોમ્સ ને આપણે કહીએ આગુંતક મૂળ. છોકરા ઇંગ્લિશમાં હું લખું છું, અહીંયા સાંભળજો, રાઇઝોમ્સ, બરાબર, ખાસ યાદ રાખજો. રાઇઝોમ્સ રૂટ ના હોય ત્યાં રાઇઝોમ્સ હોય. રાઇઝોમ્સ ને આપણે આગુંતક મૂળ કહેવાય, બરાબર. રાઇઝોમ્સ ને શું કહેવાય? આગુંતક મૂળ. એટલે મૂળ, હા, રાઇઝોમ્સ ઇંગ્લિશમાં એને કહેવાય, પણ ખરેખર એને આગુંતક મૂળ કહી શકે ગુજરાતીમાં. એટલે ખાસ યાદ રાખવાનું, આની અંદર અંકુરિત આંખ કલિકાઓ છે, આની અંદર આગુંતક મૂળ છે, આદુની ગાંઠા મૂળી અને બટેકાની આંખ, બરાબર. ત્રીજું ઉદાહરણ દેખીએ વાનસ્પતિક પ્રજનનનું, આ તમને દેખાય છે રામબાણ. રામબાણ તમને આવું તમે ક્યાંક દેખ્યું હશે, હું તમને નેટ ઉપર બતાડું, કદાચ કોઈ મંદિરે તમે દેખ્યું હોય તો આગવી પ્લાન્ટ, તમે કદાચ આવા પ્લાન્ટ દેખ્યા હોય તો ત્રાકાકા, આવું દેખેલું તમે, જો આવી વનસ્પતિ દેખેલી હોય તો આવું ક્યાંક દેખેલું છે, આવી દેખેલું છે ને, ઓકે, આવી વનસ્પતિ જો તમે ક્યાંક જ્યુસ બનાવે, જો આ બધી દેખી છે ને, તાને રામબાણ કહેવાય. છોકરા ઉપરથી ત્રાકાકાર હોય ને અણીદાર હોય, ચાય મસ્ત, આ તમે દેખેલી હશે ખાસ કરીને મંદિરમાં વાવેતર કરેલું હોય બધી વનસ્પતિ, અને રામબાણ કહેવાય. એટલે કે રામબાણની પ્રકલિકા અને પુષ્પકલિકા કહી શકો, રામબાણની પ્રકલિકા અથવા બીજું નામ છે પુષ્પકલિકા. આ ડી નંબરની ફિગર દેખાય છે છોકરા, બ્રાયોફાયલમ, જેને પાન ફૂટી કહેવાય. શું કહેવાય? બ્રાયોફાયલમ. ગુજરાતીમાં પણ એને છોકરાઓ યાદ રાખજો, બરાબર, બ્રાયો ફાયલમ, ફાયલમ, બરાબર, જેને પાન ફૂટી કહી શકીએ. શું કહી શકીએ? બ્રાયોફાયલમ ને આપણે કહીએ પાન ફૂટી, બરાબર, પાન ફૂટી કહી શકીએ. એનું બીજું નામ પાન ફૂટી. એટલે બે વસ્તુ યાદ રાખવાની છે. એટલે પાન ફૂટીમાં તમે દેખો તો તમને રચના દેખવા મળે શું? પર્ણકલિકા. એની કિનારી ઉપર જે નિર્માણ થતું હોય એને પર્ણકલિકાઓ કહેવાય. શું કહેવામાં આવે? પર્ણકલિકાઓ. અને છેલ્લું તમને દેખાય છે જળ કુંભીની ભૂસ્તરિકા, બરાબર. જળ કુંભીના બહુ બધા નામ છે, ખાસ યાદ રાખવાના છે. એક નામ છે એનું વોટર ઓફ, હું લખું છું આ બધું ભૂસીને, બરાબર, વોટર ઓફ હાયન્થીસ, બરાબર. બીજું લખું છું નામ ઇકોર્નિયા. ત્રીજું નામ છે ટેરર બેંગાલ, વેરી ગુડ, ટેરર ઓફ બેંગાલ, બરાબર. અને ચોથું નામ છે જળકુંભી. આ ખાસ યાદ રાખવાના છે. અને આ છે ને બહારથી લાવવામાં વિદેશી પ્રજાતિ છે, એટલે એ શું કર્યું, નદીમાં જે લાવ્યું તેને ખબર નથી કે આ નદીમાં ઉપર આક્રમણ કરી નાખશે. એટલે આ ટેરર ઓફ બેંગાલ છે, નદી ઉપર આક્રમણ કરી નાખે, એના કારણે શું થતું હતું, આખી નદી ઉપર લીલ છવાઈ જાય, બરાબર. જેના કારણે છે ને પાણીની અંદર જે સજીવો રહેલા છે, માછલીઓ ને બધું, એ શ્વાસ લઈ શકે નહીં, એટલે ઓક્સિજન પોતે આખું બધું ડ્રિંક કરી નાખે પાણીમાંથી, પોતે ખેંચી લે, એના કારણે જેટલા બી એક્વાટિક મેમલ્સ છે બધા નાશ પામે. એટલે યાદ રાખવાનું કે જળ કુંભીમાં શેનું વિતરણ થયેલું છે, તો કે ભૂસ્તરિકાનું. આવડે કે ના આવડે? તો વાનસ્પતિક પ્રજનનના તમે કાળ કઈ આકૃતિ દેખી પહેલી? બટેકાની આંખ, બટેકાની આંખ, પછી આદુની, આદુની ગાંઠા મૂળી, મૂળી, ત્રીજું રામબાણની પ્રકલિકા, 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 બીજું કયું ઓળખી શકીએ? જળકુંભી, જળકુંભી, વેરી ગુડ.
છોકરાઓ તો આ નીચેનો પેરેગ્રાફ મેં લખેલો છે, આપેલો છે ચોપડીમાં, બરાબર, ખાસ એ સમજાવી દીધેલો તમને, બરાબર. હવે મેં તમને ટેરર ઓફ બેંગાલ વિશે પણ લખી કાઢ્યું કે ટેરર ઓફ બેંગાલ શું કરે છે, પાણીની એક આક્રમણ નિંદણ છે જે પાણીનો ઓક્સિજન દૂર કરે છે, એના કારણે માછલીઓ મૃત્યુ પામે છે, બરાબર. આ પેરેગ્રાફ એ નિર્દેશન કરે છે. તો ખાસ કરીને પૂછાય, અવશ્ય આવડશે કે નહીં આવડે? અલિંગી પ્રજનન શીખી ગયા, વનસ્પતિમાં અલિંગી પ્રજનન. હવે વનસ્પતિમાં લિંગી પ્રજનન પણ થાય, તો લિંગી પ્રજનન શેમાં થાય તમને ખબર જ છે, તેમાં થતી હશે આવૃત બીજધારીમાં, હે ને? કારણ કે આવૃત બીજધારીમાં શું હોય, મેલ ફ્લાવર ને ફિમેલ ફ્લાવર, નર પુષ્પ અને માદા પુષ્પ ભેગું થાય ત્યારે યુગ્મરજનું નિર્માણ થતું હોય. આવડે કે ના આવડે? આવડે. હવે એની પહેલા આપણે વનસ્પતિમાં કેવી રીતે અલિંગી પ્રજનન થતું તે શીખી ગયા, હવે વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય શીખીશું, બરાબર. વનસ્પતિ અને પ્રાણીમાં અલિંગી પ્રજનન શીખી ગયા, ખાસ કરીને યાદ રાખવાનું. હું તમને આની પીડીએફ જૂની ગુજરાત બોર્ડની બુકની મોકલી આપું છું, બરાબર. આપણે આની એક્ઝામ પરમ દિવસે લઈશું, અહીંયા ક્વેશ્ચન લખેલા હશે, તમારે બધા આન્સર પ્રાઇવેટલી આન્સર મને મોકલવાનો છે. ઓનલાઈન તમારી ટેસ્ટ થશે ક્યાં સુધી, કે હું તમને બતાડી દઉં, આટલે સુધી 1.1 સુધીનો એન્ડમાં લિંગી પ્રજનન, બરાબર, આટલે સુધી. પેજ નંબર હું તમને કહી દઉં, 8-8માં લિંગી પ્રજનન પહેલા આ બધું મેં ચલાવી લીધેલું છે, બરાબર. તમારી સ્પેશિયલ 10 એમસીક્યુની એક્ઝામ તૈયારી થશે, બરાબર. અને દરેકના આન્સર હું દેખીશ, મને પ્રાઇવેટલી સેન્ડ કરવાના છે, મેસેજ કરવાના છે. ઓકે સર. ઓકે બધાને ખબર પડી છોકરાઓ? Friday. 10 MCQ, 40 marks. દરેક ના પ્રાઇવેટલી આન્સર એક જ વખત મને મોકલવાનો છે, હું માર્ક લખીને તમને મોકલી દઈશ, તમને બતાડીશ એક્ઝામ કેવી રીતના આપવાની છે, બરાબર. અને બધા ટાઈમસર હાજર થઈ જાય, અને કાલે 12 વાગે તમને લેક્ચરમાં દેખવા મળશે દાખલાઓ, તો તમને ઘણા બધા દાખલાઓ શીખવા મળશે, તમને ખબર પડશે થોડી થોડી, બરાબર. સમજાવું છું, તો ખાસ કરીને કાલે દેખજો એપિસોડ 12 વાગે ને, અંદર મેં અમુક દાખલા કવર કરેલા છે જે તમને ડેફિનેટલી ખબર પડશે, એટલું સરળ રીતના મેં સમજાવેલું છે, બરાબર. કાલે સર? કાલે છે મારો લેક્ચર, બરાબર, જીએસટીવી પર. તમારા 12માં ના જ છે એટલે તમને ખબર પડશે, મેં ઘણા બધા દાખલા કવર કરેલા જ છે, અને લખતા રહેજે એવું હોય તો, બરાબર. હું એનો વિડીયો પણ મોકલી દઈશ તમને, એવું હશે તો, બરાબર. પણ તમે દેખજો એપિસોડ. ઓકે, ચલો, ઓકે, ચલો, બાય. મેં તમને મેસેજ બધાને કરી નાખેલો છે. થેન્ક્સ. ઓકે, ચલો. હું શું કરું, મારે ચાલે છે. બધાને મેસેજ કરી નાખ્યો છે, બરાબર. મેસેજ આવી ગયો હશે કે વી વિલ કન્ડક્ટ ધ ટેસ્ટ ઓન ફ્રાઈડે 10 એમસીક્યુ 40 માર્ક્સ. હું મેક્સિમમ સ્ટાર્ટ કરી નાખીશ 6 વાગે ચાલુ કરી નાખીશ એક્ઝામ, બરાબર. અને તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન દેખાશે, તમારે પ્રાઇવેટલી મને આન્સર મોકલવાનો છે. એક મિનિટ બાકી છે, પૂરી થઈ જશે.